गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 12 साइंस बायोलॉजी में मित्रों बोर्डनी एक्जाम माटे ना ब्लू प्रिंट साथ मिली रहा है। मित्रों बोर्डनी एक्जाम माटे तमारे आ ब्लू प्रिंट खूबज महत्वनी बनवानी छे। तो बराबर आ ब्लू प्रिंट ने समझी ने जो आप तैयार करिए तो जे विद्यार्थियों ने फक्त पास थवानुं छे एमना माटे अने जे विद्यार्थियों ने स्कोरिंग रिजल्ट लावुं छे एमना माटे आ ब्लू प्रिंट खूब ज अगत्यनी बनवानी छे। तो चलो शुरू करिए। मित्रों आपणुं बोर्डनुं पेपर 100 मार्क्सनुं हशे अने जेनी अंदर विभाग ए मां 50 मार्क्सना एमसीक्यू तमारे एक एक मार्क्सना आवशे। हवे आ एमसीक्यू माटे तमने एक कलाक आपवामां आवशे। एक कलाक में तमारे 50 एमसीक्यू पूरा करवाना छे अने 50 विभाग बी में 50 गुणनी थियरी आवशे। बराबर जेमां 2 मार्क्सना 3 मार्क्स अने 4 मार्क्सना मित्रों तमारे प्रश्नों थियरिकल लखवाना रहेशे अने आ रीते मित्रों आपणुं 100 मार्कनुं पेपर पूरुं थशे। हवे मित्रों जो आपणे एमसीक्यू में बराबर जो आ ब्लू प्रिंट ने समझी ने जो मेहनत करिए तो स्कोरिंग रिजल्ट अने साथे साथे जे विद्यार्थीओ नपास थवाना छे एवा विद्यार्थीओ पास थई शके छे। तो चलो शुरू करिए। मित्रों सजीवोमां प्रजनन आपणो पहेलो पाठ, एमां पार्ट ए एटले के एमसीक्यू आ पाठमांथी 3 पूछाशे, 2 માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાશે, એમ કુલ તમારો 3 અને આ 2 માર્ક્સ એટલે કુલ 5 માર્ક્સ આ ચેપ્ટર માંથી પૂછાશે। એટલે આ ચેપ્ટર તમારા માટે મિત્રો એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું બની જાય છે। બીજું છે બીજો પાઠ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, અને આ પાઠમાંથી પણ 3 માર્કના એમસીક્યુ, 2 માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાશે, એમ કુલ 5 માર્ક્સ નું વેઇટેજ આ ચેપ્ટર નું રહેશે। ત્રીજો છે માનવમાં પ્રજનન, અને માનવમાં પ્રજનનમાં ફક્ત 2 એમસીક્યુ પૂછાશે પણ મિત્રો 4 માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાશે। તો મિત્રો કુલ તમારા 6 માર્ક્સ આ ચેપ્ટરમાંથી પૂછાશે। તો હવે તમે મારો જો વિડીયો જોયો હોય તો મેં ચેપ્ટર વાઇઝ તમને 2 માર્ક્સના 3 માર્ક્સ અને 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો તમને આપેલો છે। તો એમાં મિત્રો આ ચેપ્ટરમાંથી તમે જે 4 માર્ક્સના પ્રશ્નો છે એ તમે ખાસ તૈયાર કરી રાખજો જેથી કરીને તમે અહીંયા 6 માર્ક્સ ઇઝીલી મેળવી શકો। ત્યાર પછી ચોથા નંબરમાં પ્રાજજનિક સ્વાસ્થ્ય, એમાં 4 એમસીક્યુ પૂછાશે એટલે એમસીક્યુ માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું બનવાનું, અને અહીંયા મેં ફૂંદણી કરી છે એટલે આ 2 માર્ક્સનો એક પ્રશ્ન અથવામાં પૂછાશે। એટલે આ પાઠમાંથી તમારે પ્રાજજનિક સ્વાસ્થ્યમાંથી ફક્ત 4 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના છે અને એક પ્રશ્ન 2 માર્કનો એ અથવામાં જશે। બીજું છે પાંચમા નંબરમાં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એમાં 3 એમસીક્યુ, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન, એટલે કુલ 9 માર્કનું વેઇટેજ આ ચેપ્ટરનું છે મિત્રો। એટલે તમારે આ ચેપ્ટર ખાસ તૈયાર કરવાનું રહેશે કારણ કે એમાં જુઓ 3 એમસીક્યુ અને 4 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 માર્ક્સનો એક પ્રશ્ન અચૂક પૂછાશે। તો બરોબર ધ્યાનથી આ ચેપ્ટર તૈયાર કરજો મિત્રો। બીજું છે છઠ્ઠા નંબરમાં આનુવંશિકતાનો આણ્વિક આધાર, આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું। મિત્રો જુઓ 3 માર્કના એમસીક્યુ, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને ચોથા 4 માર્ક્સનો એક પ્રશ્ન અથવામાં નીકળશે, એટલે કુલ તમારું આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાશે। એટલે મિત્રો આ 2 ચેપ્ટરો જો તમે તૈયાર કોન્ક્રીટ તૈયાર કરી નાખો તો 9 ના 8 17 માર્ક્સ મિત્રો તમને મળે એમ છે। બરોબર તો આ ચેપ્ટર ખાસ તૈયાર કરજો। ત્યાર પછી ઉદ્વિકાસ 7મો પાઠ, એમાં એમસીક્યુ ઉપર વધારે ધ્યાન આપવાનું છે, 4 એમસીક્યુ પૂછાશે, 3 માર્ક્સનો એક પ્રશ્ન, એમ કુલ 7 માર્ક્સનું વેઇટેજ છે, એટલે આ ચેપ્ટર પણ આપણા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય। બીજું છે 8મામાં માનવ સ્વાસ્થ્ય અને રોગો,
એમાંથી 3 માર્કના 1 એમસીક્યુ 2 માર્કનો 1 પ્રશ્ન પછી 3 માર્ક્સનો 1 પ્રશ્ન એમ કુલ 8 માર્ક્સ એટલે જુઓ મિત્રો આ ત્રણે આ ચારે ચેપ્ટરો આપણા માટે ખૂબ જ અગત્યના છે જે મેં ગ્રીન કલરના રાઉન્ડ કર્યા કયા કયા 5 6 7 અને 8 હવે 9મા નંબરમાં જોઈએ તો અન્ન ઉન્નતીકરણ માટેની કાર્ય પદ્ધતિ તો એમાં 3 માર્કના એમસીક્યુ એ 3 માર્ક્સનો 1 પ્રશ્ન અથવામાં જશે અને 4 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછાશે એટલે કુલ મિત્રો 3 ને 4 7 માર્ક્સના આ પાઠમાંથી ગુણ મેળવી શકાય ત્યાર પછી 10મા નંબરમાં માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો એમાંથી મિત્રો 4 માર્ક્સના એમસીક્યુ 3 માર્ક્સનો 1 પ્રશ્ન અને એમાંથી 7 માર્ક્સનું મિત્રો પૂછાવાની શક્યતા છે 11મા નંબરમાં જોઈએ તો બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તો એની અંદર 4 માર્ક્સના એમસીક્યુ અને 4 માર્ક્સનો મિત્રો 1 પ્રશ્ન અહીંયા પૂછાશે 4 માર્ક્સનો 1 પ્રશ્ન અને કુલ તમારા 4 ને 4 8 માર્ક્સ થશે એટલે જુઓ મિત્રો મારી દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એમણે આ 9 ને 8 17 17 ને 7 ગણો તો 17 ને 7 ગણીએ તો 24 24 ને 8 32 આ 4 ચેપ્ટર તૈયાર કરી નાખે તો પણ એ 32 ગુણ ઈઝીલી મેળવી શકે પણ મિત્રો તમારે ઓછી મહેનતે વધારે સ્કોરિંગ રિઝલ્ટ પણ લાવવું છે તો જુઓ તમે એક તો આ 5મો 6ઠો 7મો 8મો અને ત્યાર પછી આ 3 ચેપ્ટરો એટલે કે 9 10 11 5 થી 11 જે ચેપ્ટરો છે આ તમારે ખાસ પહેલા તૈયાર કરવાના છે બરોબર મિત્રો હવે તમે જુઓ અહીંયા એમસીક્યુ ની બાબતમાં તમે ચેક કરો તો અહીંયા જુઓ 4 4 3 3 4 3 3 એટલે એમસીક્યુ ની બાબતમાં આપણે ચોથો પાઠ થી માંડી અને 11મા પાઠ સુધીના એમસીક્યુ જો આપણે બરોબર ધ્યાનથી તૈયાર કરેલા હોય તો તમે ઈઝીલી 50 માર્ક્સમાંથી 50 એ 50 ગુણ ઈઝીલી મેળવી શકો બરોબર હવે મિત્રો બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એની અંદરથી 3 માર્ક્સના એમસીક્યુ 3 માર્ક્સનો 1 પ્રશ્ન એટલે કુલ 3 ને 3 6 માર્ક્સનો વેઇટેજ આ ચેપ્ટરનું રહેશે 13મા ચેપ્ટરમાં સજીવો અને વસ્તી એની અંદરથી મિત્રો જુઓ 4 માર્ક્સના એમસીક્યુ 2 માર્ક્સનો 1 પ્રશ્ન એટલે કુલ મિત્રો 6 માર્ક્સ આ ચેપ્ટરમાંથી પૂછાશે એના પ્રશ્નો 14મામાં નિવસન તંત્ર 2 એમસીક્યુ 2 માર્ક્સનો 1 પ્રશ્ન 1 પ્રશ્ન અથવામાં રહેશે આ પુંદડી કરી છે એટલે અને કુલ આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું મિત્રો પૂછાશે 15મા નંબરમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ એમાં 3 માર્ક્સના એમસીક્યુ પૂછાશે એ 2 માર્ક્સનો 1 પ્રશ્ન અથવામાં 3 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછાશે એટલે 3 અને 3 એટલે કુલ 6 માર્ક્સ આ ચેપ્ટરમાંથી મેળવી શકાય 16મા નંબરમાં પર્યાવરણીય સમસ્યાઓ અને એની અંદર 2 એમસીક્યુ 2 માર્ક્સનો 1 પ્રશ્ન એટલે કુલ 4 માર્ક્સનું મિત્રો આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે તો આ હતા આપણા અહીંયા 16 ચેપ્ટરના અંદર કયા એમસીક્યુ 2 માર્ક્સના કેટલા પ્રશ્નો પૂછાશે 3 અને 4 હવે મિત્રો આપણે યુનિટ આપણને ખબર છે કે આખું બાયોલોજી કુલ 5 યુનિટમાં વહેંચવામાં આવ્યું છે તો હવે કયા યુનિટને આપણે પહેલા તૈયાર કરવું બરોબર તો જુઓ મિત્રો મારી દ્રષ્ટિએ અહીંયા જોઈ શકો છો યુનિટ 1 અને એની અંદર કુલ 4 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા 4 ચેપ્ટર એ યુનિટ 1 માં આવશે અને આ યુનિટ 1 માંથી કુલ 20 માર્ક્સનું પૂછાય છે એ જ રીતે બીજા યુનિટની વાત કરીએ તો 5 6 7 આ 3 ચેપ્ટર બીજા યુનિટમાં અને એમાંથી મિત્રો આપણે 24 ગુણનું પૂછાય છે બોર્ડમાં ત્રીજા યુનિટની અંદર 8 9 અને 10 આ 3 ચેપ્ટરો ત્રીજા યુનિટમાં સમાવાય છે અને એની અંદરથી મિત્રો 22 માર્ક્સનું પૂછાય છે
चौथा यूनिट में कुल बे चेप्टर नो समावेश करवामां आवे छे 11 अने 12 अने एनी अंदर थी मित्रों 14 मार्क्स मित्रों मेळवी शकाय अने पांचमा यूनिट में कुल तमे जोई शको छो 4 चेप्टरो छे अने एनी अंदर थी 20 मार्क्स ना प्रश्नो पूछाय छे एटले आ रीते यूनिट 1, 2, 3, 4 अने 5 एमां 20, 24, 22, 14 अने 20 आ रीते पूछाय छे હવે મિત્રો તમારે બોર્ડમાં જો પાસ જ થવું છે જે વિદ્યાર્થીઓ અતિ નબળા છે અને પાસ થઈ શકે એમ નથી તો એવા વિદ્યાર્થીઓએ શું કરવું તો એમણે મિત્રો છે ને સૌ પ્રથમ યુનિટ 2 મારી દ્રષ્ટિએ આ પહેલા કરવાના દરેકે દરેક વિદ્યાર્થીએ યુનિટ 2 આ યુનિટ 2 જો તમે કોન્ક્રીટ તૈયાર કરો એટલે 24 માર્ક્સ મિત્રો તમે મેળવી શકો અને યુનિટ 3 આ બંને તૈયાર કરી નાખો એટલે જુઓ 4 ને 2 6 2 ને 2 4 એટલે 46 માર્ક્સ મિત્રો મેળવી શકાય એટલે જે વિદ્યાર્થીઓ નપાસ થઈ શકે એમ છે એવા વિદ્યાર્થીઓ તરત જ પાસ થઈ જાય અને જે વિદ્યાર્થીઓને સ્કોરિંગ કરવાનું છે જેને 100 માંથી 90 અપ લાવવાના છે એ વિદ્યાર્થીઓ આ રીતે તૈયારી કરજો પહેલા યુનિટ 2 તૈયાર કરશે એમાં ફક્ત 3 જ ચેપ્ટર અને 24 ગુણ આપણે મેળવી શકાય ત્યાર પછી ત્રીજો યુનિટ એમાં 3 ચેપ્ટર અને 22 ગુણ આપણે મેળવી શકીએ ત્યાર પછી મિત્રો ચોથું યુનિટ તૈયાર કરવાનો 11 અને 12 અને એની અંદરથી આપણે 14 ગુણ મેળવી શકીએ 7 7 ફક્ત 2 ચેપ્ટરમાંથી પછી યુનિટ 5 યુનિટ 5 માં મિત્રો 4 ચેપ્ટર છે અને 20 ગુણ મેળવી શકાય અને ત્યાર પછી મિત્રો યુનિટ 1 અને યુનિટ 1 ની અંદર મિત્રો 4 ચેપ્ટર અને એમાંથી પણ 20 ગુણ મેળવી શકાય એટલે યાદ રાખજો મારી દ્રષ્ટિએ તમારે કેવી રીતે મહેનત કરવી ઓછી મહેનતે 90 અપ બાયોલોજી માં કેવી રીતે લાવવા તો એની આ જડીબુટ્ટી છે મિત્રો પહેલા યુનિટ 2 3 પછી 4 તૈયાર કરવાનું ત્યાર પછી 5 અને ત્યાર પછી 1 આ રીતે ક્રમબદ્ધ જો તમે યુનિટ તૈયાર કરશો તો મને ચોક્કસ ખાતરી છે કે તમે બોર્ડમાં 90 અપ સ્કોર કરી શકો એમ છો બરોબર બીજું હવે જે વિદ્યાર્થીઓને પાસ જ થવું છે તો એમણે મિત્રો ખાસ યુનિટ 2 આ યાદ રાખજો યુનિટ 2 અને યુનિટ 3 આ બંને યુનિટ જો તૈયાર કોન્ક્રીટ તૈયાર કરી નાખે તો મિત્રો એ લોકો 46 ગુણમાંથી હું તો માનું છું 40 ગુણ તો ઈઝીલી મેળવી શકે અને પાસ થઈ શકે ક્લિયર તો આ હતી આપણી જે પેપર સ્ટાઇલ હતી એ આપણે જોઈ કે કયા યુનિટ આપણે પહેલા તૈયાર કરવા એમાંથી શું પૂછાશે કેવી રીતે પૂછાશે હવે પેપર સ્ટાઇલમાં મિત્રો વિભાગ એ માં 1 થી 50 બહુ વિકલ્પો 1 ગુણના 50 પ્રશ્નો પૂછાશે અને એ તમારો 50 ગુણનો રહેશે પછી વિભાગ એ બરોબર એમાં 1 થી 8 ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો 2 ગુણના પૂછાશે અને 8 પ્રશ્નો હશે એટલે કુલ કેટલા ગુણ થાય આ 16 માર્ક્સના થશે પણ એમાં મિત્રો 2 પ્રશ્નો તમને અથવામાં પૂછાશે એટલે આમ જોવા જઈએ તો 8 અને આ 2 અથવા વાળા એટલે કુલ 10 પ્રશ્નો હશે બીજું છે 9 થી 14 ટૂંક જવાબી પ્રકારના 3 ગુણના પ્રશ્નો અને એ 6 પૂછાશે એટલે 6 તારીખ 18 થશે પણ એમાં પણ મિત્રો 2 પ્રશ્નો તમને ઓપ્શનમાં મળશે વધારાના મળશે અથવામાં મળશે ત્યાર પછી લાસ્ટ આપણો વિભાગ સી એમાં 15 થી 18 પ્રશ્નો વિસ્તૃત જવાબ પ્રકારના રહેશે 4 ગુણના કુલ 4 પ્રશ્નો એટલે 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય 16 માર્ક્સના વિભાગ સી માં તમારે પ્રશ્નો પૂછાશે અને એમાં ફક્ત એક જ પ્રશ્ન તમને અથવામાં મળશે મિત્રો ક્લિયર તો આ રીતે 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કની મિત્રો થિયરી રહેશે હવે 50 માર્કના એમસીક્યુ માટેનો વિભાગ એ એટલે પાર્ટ એ નો સમય મિત્રો 1 કલાકનો રહેશે 1 કલાકમાં તમારે પાર્ટ એ એટલે કે એમસીક્યુ 50 માર્કના પૂરા કરવાના છે એ પાછળથી નહીં મળે મિત્રો પૂરા કરવા માટે
એટલે તમે એક કલાકમાં 50 એ 50 એમસીક્યુ એટેન્ડ કરવાના છે. ત્યાર પછી પાર્ટ બી જે થિયરીકલ રહેશે અને એ તમારે આ આખી થિયરી 50 માર્કની મિત્રો 2 કલાકમાં પૂરી કરવાની રહેશે. ક્લિયર? તો આ રીતે 3 કલાકનું પેપર અને 100 ગુણનું રહેશે. તો મિત્રો આ હતી આપણી પેપર સ્ટાઇલ અને બ્લ્યુપ્રિન્ટ. મિત્રો મેં જે રીતે તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે જો તમે બ્લ્યુપ્રિન્ટ આખી જાણતા હશો, કયા યુનિટમાંથી કયું તૈયાર કરું, કયા યુનિટને છેલ્લો તૈયાર કરો એ પણ મેં તમને સમજાવી દીધું, અને આ રીતે મિત્રો તમારે તૈયાર કરવાનું છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે પેપર જ્યારે આપણને બોર્ડમાં આવે ત્યારે કયો વિભાગ પહેલા લખો? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ સર જુદા જુદા વિભાગ લખવાનું કહે છે, પણ આપણે એક કામ કરવાનું કે જેવું પેપર આવે વિભાગ બી, એમસીક્યુ તો ક્લિયર થઈ ગયો, વિભાગ બી માં તમારે એ બી સી આ ત્રણેય વિભાગ તમારે એના પ્રશ્નો જોઈ લેવાના, અને કયા વિભાગના પ્રશ્નો તમને પૂરેપૂરા આવડે છે એ વિભાગથી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું. બરોબર? બીજું, હવે મને વિભાગ બી ના બધા જ પ્રશ્નો આવડે છે તો પહેલા કયો લખવાનો સ્ટાર્ટ કરવાનો? વિભાગ બી. પછી વિભાગ સી ના મને બધા જ પ્રશ્નો આવડે છે તો વિભાગ સી, અને ત્યાર પછી વિભાગ એ લખવાનો. બરોબર? હવે બીજું મિત્રો કે આ રીતે તમને જે આવડતા હોય એ વિભાગ થી જ શરૂઆત કરવાની છે. બીજું, કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો તો મિત્રો જગ્યા નહીં છોડવાની. બરોબર? અથવા છોડીને પણ નહીં આવવાનું. તમને જે આવડે એ મિત્રો અંદર લખવાનું, લખેલું હશે તો બોર્ડમાં મિત્રો માર્ક્સ મળશે. એટલે કોરું પેપર નહીં મૂકવાનું, છોડવાનું નહીં, દરેકે દરેક પ્રશ્નો જે આવડે એ તમારે લખીને આવવાના છે. ક્લિયર? તો આ રીતે મિત્રો આ બ્લ્યુપ્રિન્ટ તમને ખૂબ જ અગત્યની બનવાની છે બોર્ડમાં સ્કોરિંગ રિઝલ્ટ મેળવવા માટે. તો વિશ યુ બેસ્ટ ઓફ લક. મેં જે રીતે તમને આ બાયોલોજીમાં તૈયારી કરવાની કીધી હતી એ રીતે તમારે આખી તૈયારી કરવાની છે, અને સાથે સાથે મેં મિત્રો દરેક ચેપ્ટરના મોસ્ટ એમપી પ્રશ્નોનો વિડીયો બનાવીને મોકલેલો છે, જો તમે ન જોયો હોય તો એ જોઈ લેજો, અને એમાંથી મિત્રો તમે બધા જ પ્રશ્નો અચૂક તૈયાર કરજો તો મને ચોક્કસ ખાતરી છે કે તમે 95 ની નજીક મિત્રો બોર્ડમાં માર્ક્સ મેળવી શકશો. તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ગુજકેટ અને નીટ માટેના અગત્યના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.